અમદાવાદના જીએમડીસી ખાતે નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં 26મીના રોજથી 2 વર્ષ બાદ નવરાત્રીનો પ્રારંભ થયો હતો ત્યારે નોરતાના પ્રથમ દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના પ્રવાસન અને યાત્રાધામ વિભાગ તેમજ યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવનો અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડમાં પ્રારંભ કરાવ્યો હતો. તેમણે કહ્યું છે કે ગુજરાતમાં ઉત્સવોની જે પરંપરા છે તેને જન ઉત્સવ બનાવી વિશ્વમાં આગવી ઓળખ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ ઊભી કરી છે. ગરબાને ગ્લોબલ ઓળખ આપવા વાઇબ્રન્ટ નવરાત્રીનું તેમણે જે આયોજન કરાવ્યું છે તે હવે ગુજરાતની એક વિશેષતા બની ગઈ છે. મુખ્યમંત્રીએ આ વર્ષે નવરાત્રી ગરબાનું રાજ્ય સરકારે પહેલીવાર ગુજરાતના 8 જેટલા વિવિધ સ્થળોએ કર્યું છે તે માટે વિભાગને અભિનંદન પાઠવ્યા હતા. ભૂપેન્દ્ર પટેલે રાજ્ય અને રાષ્ટ્રની વિકાસ યાત્રા આદ્યશક્તિની કૃપા અને જનસહયોગથી વધુ ઉન્નત બને તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ અવસરે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ શ્રી અરવિંદ કુમાર, રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ સર્વે શ્રી પૂર્ણેશ મોદી, જગદીશ વિશ્વકર્મા, અરવિંદ રૈયાણી, સાંસદોમાં ધારાસભ્યો તેમજ અમદાવાદના મેયરશ્રી તેમજ વરિષ્ઠ સચિવો આમંત્રિતો તેમજ વિશાળ સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને મહાનુભાવો શ્રદ્ધાપૂર્વક મહાઆરતીમાં પણ જોડાયા હતા. ધર્મ લીધો હતો ધર્મની સ્થાપના કરવા, એમણે જન્મ લીધો હતો આસુરી શક્તિઓ જે રાક્ષસો હતાના વધ કરવા માટે. 14 વર્ષનો વનવાસ અયોધ્યાથી નીકળીને અનેક સ્થળો પર, જેમાં ગુજરાતમાં પણ ઉનાઈ મંદિર, માતાજીનું સબરી ધામ, સુબીરની અંદર ડાંગ જિલ્લામાં આપણા આ ઐતિહાસિક વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના આંગણે 600 વર્ષથી પણ જૂનું આપણું અમદાવાદ શહેર, જ્યાં માં ભદ્રકાળી બિરાજમાન છે, અને વિશેષ રૂપે આ આયોજન ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમનું. આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ આપણા પ્રવાસન સ્થળોની સાથે સાક્ષી કાર્યાન્વિત અને કટિબદ્ધ છે, અને એના જ સફળતમ ભાગ રૂપે, સફળતમ પ્રયાસો રૂપે આવા ભવ્ય આયોજનો આપણા તહેવારોના, આપણા ઉત્સવોના, જેમાં વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવના સાક્ષી આપણે દર વર્ષે બનીએ છીએ અને આ વર્ષે પણ બનવા જઈ રહ્યા છે. સાથે સાથે વાઇબ્રન્ટ કાઈ ફેસ્ટિવલ હોય કે અન્ય કોઈ પણ તહેવારો, જેને ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ સંસ્કૃતિના જતન સંવર્ધનના ભાગરૂપે ઉજવે છે અને સફળતમ રૂપે પ્રવાસીઓને આકર્ષે પણ છે. દેશ વિદેશમાંથી પ્રવાસન પ્રેમીઓ, ધર્મ પ્રેમીઓ છે, યાત્રાધામોની યાત્રા કરે છે, પ્રવાસન સ્થળોમાં આવે છે, અને આજે ગુજરાતમાં આપણે જોઈએ છીએ કે પ્રવાસન ક્ષેત્રે પવિત્ર યાત્રા તેને પણ આપ જોશો, અને સાથે સાથે એક અદભુત થીમ પેવેલિયન, ગુજરાત રાજ્યની આ ધરતીની વિવિધતા, ગુજરાત રાજ્યની ધરતીની જે રિચનેસ છે, જે અસ્મિતા છે, એ સૌ આપ નિહાળી શકશો આથી સ્થળ પર. અને સાથે સાથે રોજે રોજ ગુજરાતના લોક સંગીતને, ગુજરાતના ગરબાને, જેમણે ફક્ત ગુજરાતમાં જ નહીં, ફક્ત ભારત દેશમાં જ નહીં પણ વિશ્વમાં ખ્યાતનામ કર્યા છે, તેવા ઘણા બધા કલાકારો, રોજ અલગ અલગ કલાકારો તમને ગરબે અહીં રમાડશે, ગરબે મજા કરાવશે. તો આ ખાસ આયોજન છે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા, ગુજરાત રાજ્ય સરકાર શ્રી દ્વારા. ફરી એકવાર ઉપસ્થિત આપ સૌનું અમે હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. બીજી ખાસ વાત આપણે કહી દઈએ કે આપ જેટલા પણ લોકો અહીંયા આવશો, આપના મિત્રો સાથે, પરિજનો સાથે, સગા સંબંધીઓ સાથે કે મહેમાનો સાથે, આપ સૌ અને આપના સગા આપને નિહાળી શકશે દૂરદર્શન ગિરનાર પર, એટલે કે
ડીડી ગિરનાર પર તેનું જીવન પ્રસારણ અને ડીડી ગિરનારની યુટ્યુબ ચેનલ પર પણ આ ગરબાનો જીવન પ્રસારણ થવાના છે. તો વિશેષ રૂપે તમે અહીંયા આવ્યા છો અને તમારા કોઈ મિત્રો કે સગા સંબંધીઓ તમારી સાથે નથી આવ્યા, તમે ચોક્કસપણે કહેજો. યુ જસ્ટ વોચ અસ ઓન ડીડી ગિરનાર લાઈવ ડીડી ગિરનારની યુટ્યુબ ચેનલ પર. પાછળ આવો પ્લીઝ બેક આવો પણ હા બધા ઓલ ઓફ યુ પ્લીઝ હા શ્યોર. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હું તે પછીના ક્રમે માનનીય પ્રવાસન મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી એમનું સ્વાગત કરવા સાદર વિનંતી કરીએ મ્યુનિસિપલ કમિશનર શ્રી અમદાવાદ શ્રી લોચન સહેરા સરને. એ પછીના ક્રમે શ્રી લોચન સહેરા સરને સાદર વિનંતી કરીએ કે માનનીય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માનું આપ સ્વાગત કરશો. શ્રી યંત્ર અને પુષ્પગુચ્છ બંને ભેટ રૂપે આપવામાં આવી રહ્યા છે. માનનીય મંત્રી શ્રી પ્રવાસન રાજ્યકક્ષા શ્રી અરવિંદભાઈ રૈયાણી એમનું સ્વાગત કરવા વિનંતી છે. કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ શ્રી પ્રશાંત જોશી સરને કે આપ માનનીય મંત્રીશ્રીનું સ્વાગત કરશો. અમદાવાદના માનનીય મેયર શ્રી કિરીટકુમાર પરમાર એમનું સ્વાગત કરવા માટે વિનંતી છે. ગુજરાત પ્રવાસન નિગમના અધિકારી શ્રી આર ઠક્કરને કે તે આપણા નગરના માનનીય મેયરશ્રીનું સ્વાગત કરે શ્રી યંત્ર આપીને અને પુષ્પગુચ્છ આપીને. મંચ પર બિરાજમાન અન્ય તમામ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા વિનંતી છે. મંચ પર બિરાજમાન અન્ય તમામ મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી અને સ્વાગત કરવા માટે નમ્ર વિનંતી છે. અદભુત અદકેરો ઉત્સવ આપણા આંગણે એટલે કે નવરાત્રી મહોત્સવ 2022 જેમાં મંચ પર બિરાજીત માનનીય મુખ્યમંત્રી શ્રી તથા સર્વે માનવંતા મહેમાનોનું સ્વાગત અત્રેથી થઈ ચૂક્યું છે. પ્રવાસન અને યાત્રાધામ વિભાગ વિશેષ રૂપે આ આયોજન આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે એ દરમિયાન મંચની સામેના કક્ષમાં બિરાજમાન એક વિશેષ મહાનુભાવ એમનું પણ વિશેષ ઉલ્લેખ કરીને સ્વાગત કરીએ. ઓનરેબલ મિસ્ટર ચીફ જસ્ટિસ શ્રી અરવિંદ કુમાર ગુજરાત હાઈકોર્ટ એમનું સહર્ષ સ્વાગત કરીએ છીએ. Thank you.